હવે સમાચાર વિગતવાર. સુરતના પાલોદ નજીક કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી ખાલી કરતા રંગે હાથે પ્રકૃતિ સુરક્ષા મંડળે ઝડપી પાડ્યું હતું. ટેન્કરનું કનેક્શન પાનોલી અને દહેડનું નીકળતા તંત્રએ તપાસ આરંભી હતી. અંકલેશ્વર પાનોલી જીઆરડીસીમાંથી કેટલીક કંપની દ્વારા બિનઅધિકૃત રીતે નિકાલ કરાતી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વરની કીમ ખાડી પાસે મુખ્ય રસ્તાને હાઈવે પર ગાડીમાંથી પાઇપ દ્વારા ખાડીમાં કેમિકલ નિકાલ કરતા ટેન્કર અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યું હતું, જેમાં ટેન્કર ચાલક બેખોફ રીતે બ્રિજ પર ટેન્કર રાત્રિના અંધારામાં ઊભા રાખી તેના પાઇપ નોઝલ વડે જોઈન કરી અંદર રહેલ અત્યંત જોખમી કેમિકલયુક્ત પાણી બારોબાર કીમ નદીમાં છોડાવી મૂકવામાં આવી રહ્યું હતું. જે અંગે વધુ માહિતી આપતા પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે પાલોદ નજીક પાસે વહેતી કીમ ખાડીના રોજ રાત્રે ટેન્કરો દ્વારા કેમિકલ ઠાલવવામાં આવે છે અને મુખ્ય હાઈવે પર જ ખાડીમાં જાહેરમાં જ ઠાલવી દેવામાં આવે છે. પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમ દ્વારા આજે એક ટેન્કરને રંગે હાથે ઝડપી લીધા હતા અને સ્થાનિક પોલીસ તેમજ જીપીસીબીને બોલાવી ઘટના બાબતે માહિતગાર કર્યા હતા, જેથી જીપીસીબી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને અન્ય વસાહતોમાંથી પણ કીમ કોસંબા નજીકની ખાડીઓમાં કેમિકલ નિકાલના કૌભાંડ થતા રહે છે. આવા કૃત્યોથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્યને ના ભરપાઈ થાય તેવું મોટું નુકસાન થાય છે, જેથી અમારી માગણી છે કે પોલીસ અને જીપીસીબી દ્વારા યોગ્ય પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. ઝડપાયેલ ટેન્કર ભલે રાજસ્થાન પાસિંગનું હોય, પરંતુ ટેન્કરની બિલ્ટી અને વે બ્રિજ પાવટી પાનોલીની હતી. જ્યારે ટેન્કર ચાલક દહેજથી ભર્યું હોવાનું જણાવી રહ્યો છે, ત્યારે જીપીસીબી ટેન્કર ક્યાંથી ભરાયું છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ હાસોરના કટપો નજીક પણ ટેન્કર મારફતે કીમ ખાડી રાસાયણિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેને લઈ ત્યાં માછલા તેમજ ઝીંગા ઉદ્યોગને વ્યાપક નુકસાન થયું હતું. હાસોદ પોલીસ મથકે આ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે હજી સુધી ટેન્કર કઈ કંપનીમાંથી આવ્યું હતું તે અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. કીમ ખાડી પાસે કેમિકલ ખાલી કરતા ટેન્કરને પકડીને ખાલી કરી રહ્યો હતો. આ બાબતે પૂછપરછ કરતા ડ્રાઈવર પાસે કોઈ પણ જાતના પેપર નથી અને આ સખ્ત દુર્ગંધવાળું કેમિકલ ઠલવાઈ રહેલું છે, જે જાહેરમાં હાઈવેની ઉપર કેમિકલ ઠલવી રહેલા છે અને કીમ ખાડીને પ્રદૂષણ કરી રહ્યા છે. આ બાબતે અનેક બનાવો ભૂતકાળમાં બી બન્યા છે. આપણી પાસે ડ્રાઈવર પાસે નિવેદન લીધા છે, પરંતુ એમની પાસે કોઈ પણ જાતના પેપર નથી. આ બાબતે અમે સુરત જીપીસીબીના અધિકારીઓને, વિવિધ અધિકારીઓને ફોન કર્યા, જોકે કોઈનો સંપર્ક ન થતા છેવટે ગાંધીનગરના એ વિશા સાહેબ, મેમ્બર સેક્રેટરી જીપીસીબીને ફોન કરી એમને આ બાબતની માહિતી આપી છે અને તેમની ટીમ હાલ રવાના થઈ છે. દહેજ હોટલ પે ગાડી લીયા. કોણ સી હોટલ પે સે? દહેજ કોણ સી હોટલ પે સે ગાડી લીયા? રાજસ્થાની હોટલ. હા, રાજસ્થાની હોટલ સે. દહેજ સે કિતના કિલોમીટર દૂર હે? યહાં સે હે 80-90 કિલોમીટર. દહેજ સે? દહેજ સે 10-15 કિલોમીટર પહેલે. બરાબર. યે ગાડી ખડી ખાલી કરને કા તુજે કિતના બોલા? 1000. બરાબર. કિસને બોલા? કિસને બોલા? કિસને? અબ ઇનકી બાત કિનસે હુઈ યે પતા નહીં. દોઈ કો 1000 રૂપિયે? દોનો કો 1000 રૂપિયે? 1000. ઓર ગાડી કા યે કિરાયા વગેરે કુછ નહીં, સિર્ફ 2000 રૂપિયે? યે પતા નહીં હે, યે તો પૂરી ઉસમે સબ કમ્પ્લીટ થા. ડીઝલ વિઝલ યે મેં તો સિર્ફ 1000 રૂપિયે મિલે. ઉસને ક્યા બોલા કે કહાં ખાલી કર દો? ઉન્હોને બતા દિયા કે યહાં પે કહીં પે, યહાં પે નાલા મિલે. હાં, નાલા દેખ કે ખાલી કર. इससे पहले कब कब खाली किया है? इसके पहले हम कभी नहीं आए, पहली बार यार. तो नाले तो आगे भी बहुत मिले, सीधे यही आए आप? नाला यहाँ दिखा, इसलिए यहाँ पे इसके पहले नाला नहीं देखा. पूरा दहेज से यहाँ तक कोई नाला नहीं मिला, यही नाला मिला? उन्होंने ये बोला था कि दहेज के उधर आगे चले जाना कहीं पर, मतलब वो उसके अंकलेश्वर के आगे. गाड़ी कहाँ से भरा? ये दहेज के अगर कोई पॉइंट है वहाँ से हमें गाड़ी मिली. वो पॉइंट पर ले जाएगा.